અનંત ઉત્સાહથી ભરપૂર આજની યુવા પેઢી છે દેશની આવતીકાલ. ગુજરાતની યુવા પેઢી તેજસ્વી અને આવતીકાલને ઓવરટેક કરે તેવી ગતિવાળી બની છે. ગુજરાતની યુવા પેઢીની સ્માર્ટ ભવિષ્ય તરફની આગેકૂચમાં સહભાગી બની રાજ્યની ભાજપ સરકાર. નમો ઈ ટેબલેટ વિતરણ યોજના. યુવા પેઢીને જરૂર હતી પ્રેરણા, પથદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડનારા એક સાથીની. આ સાથી એટલે ટેબલેટ. મોદીજીના વિઝનરી પ્રોગ્રામ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કર્યું ગુજરાતના યુવાનોએ. રાજ્યની માન્ય યુનિવર્સિટીઝમાં સ્નાતકમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા 3,50,000થી વધારે વિદ્યાર્થીઓને માત્ર ₹1,000ના રાહત દરે ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા, જેના થકી સ્થળ અને સમયના અવરોધ વિના ગુણવત્તાયુક્ત શિક્ષણમાં અભિવૃદ્ધિ થઈ. વૈશ્વિક કક્ષાના વિડીયો લેક્ચર્સ અને પ્રેઝન્ટેશન્સ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનનું મૂલ્યવર્ધન થયું. વિદ્યાર્થીઓ ઈ બુક અને ઈ જર્નલનો સહજ અને સરળ ઉપયોગ કરતા થયા. સ્માર્ટ શાળા યોજના. સ્માર્ટ શાળા એટલે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો પાયો. વિકસતી ટેકનોલોજી સાથે કદમ મેળવીને વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ પદ્ધતિમાં આવી રહેલા બદલાવ સાથે દરેક શાળા અને તેના વર્ગખંડો પણ સ્માર્ટ બને તે ધ્યેય સાથે ભાજપ સરકારે સ્માર્ટ શાળા નિર્માણની પહેલ કરી. સ્માર્ટ શાળા થકી વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ઘડતર અને આત્મવિશ્વાસમાં વધારો થયો. ટેકનોલોજીના ઉપયોગથી વિદ્યાર્થીઓની પ્રતિભા સુધરી. સ્માર્ટ શાળા પ્રોજેક્ટના અમલીકરણ માટે રાજ્યની ભાજપ સરકાર ઝડપી પગલાં લઈ રહી છે. સ્માર્ટ શાળાઓની નિર્માણ પ્રક્રિયામાં સરકાર શાળાઓને તમામ જરૂરી માળખાકીય અને ભૌતિક સુવિધાઓ પૂરી પાડી રહી છે. સ્માર્ટ વર્કથી બનશે સ્માર્ટ વિદ્યાર્થી. ગુજરાતના યુવા માટે સ્માર્ટ ભવિષ્યનો સંકલ્પ કરતી ભાજપ સરકાર.